ભારતીય મહાલક્ષ્મીના પ્રકારો અજબ ગજબના છે. ટોચના વેપારીઓ સાથે વાત કરો તો ખ્યાલ આવે કે જેમ એક નંબરના પૈસા હોય છે એમ બે નંબરના પણ હોય છે અને ત્રણ નંબરના પણ હોય છે. ભારતમાં વિદેશથી આવતા હવાલાના અઢળક નાણાંનો પ્રવાહ વહે છે, એમાં પણ પાછા એક નંબર અને બે નંબર છે. ભારતમાં 74 જેટલા બિનસરકારી સંગઠનો પાસે વિદેશથી નાણાં મેળવવાનું એડવાન્સ લાયસન્સ છે. હમણાંથી સરકાર એ લોકોની છાનબીન કરવા લાગી છે, એટલે એ પ્રવાહ થોડો ધીમો પડ્યો છે. પરંતુ વ્યાપાર અને ઉદ્યોગમાં ઉપરાંત જેમના સંતાનો વિદેશ છે તેમને હવાલાથી અમેરિકા અને યુરોપમાં પૈસાનું આદાન પ્રદાન કરવાની પ્રવૃત્તિ નિરંતર ચાલતી રહે છે. એમાં પણ એ જાણીતી વાત છે કે નાણાંની હેરાફેરીમાં ગુજરાતીઓ પ્રથમ પંક્તિમાં છે. દક્ષિણ ભારતમાં રોકડની હેરાફેરી કરોડોની થાય છે, પરંતુ તે માત્ર ચૂંટણીના દિવસોમાં. દક્ષિણના રાજ્યોમાં તો રાજકીય પક્ષો વચ્ચે સિદ્ધાંતોની, લોકપ્રિયતાની કે પોતાના ચૂંટણી એજન્ડાની સ્પર્ધા હોતી નથી, માત્ર ફંડની જ સ્પર્ધા હોય છે. જે વધુ ફંડ વહાવી શકે છે તે વધુ મતના પ્રવાહોને પોતાની તરફ વાળી શકે છે. દક્ષિણની વિવિધ વિધાનસભા ચૂંટણીઓના છેલ્લા અનુભવોએ આખા દેશને ઉક્ત મેસેજ આપેલો છે. કેન્દ્ર સરકારે કાળા નાણાંને ઝડપી લેવા માટે વિવિધ ઝાડ બિછાવેલી છે. ઇન્કમટેક્સ ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ પણ કાતિલ નજરે દેશમાં ભૂગર્ભમાં વહેતા કાળા નાણાંના પ્રવાહોને ઝડપી લેવા માટે પ્રતિક્ષણ ત્રાટકવા તૈયાર હોય છે. મોદી સરકારે તાજેતરમાં બે નંબરની આવક જાહેર કરવા માટેની યોજના IDS તરતી મૂકી, જેમાં કુલ 65,250 કરોડ રૂપિયા જાહેર થયા. ભારતના અત્યારના ધમધમતા વિકાસલક્ષી અર્થતંત્રમાં આ આંકડો બહુ જ નાનો છે, એટલે કે સરકારને જોઈએ તેવી સફળતા મળી નથી. એને કારણે અગાઉથી જ કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયના સચિવોએ ધુમ્મસનો ધુમાડો માનીને દેશભરમાં બે નંબરની આવકને શોધી કાઢવા માટે ડોબરમેન જેવા શિકારીને છૂટા મૂક્યા એવો આક્ષેપ વેપારીઓ કરી રહ્યા છે. કારણ કે જે સમયે કાળા નાણાં જાહેર કરવાની સરકારની સ્વૈચ્છિક દરખાસ્ત ચાલુ હતી ત્યારે આવકવેરા ખાતાએ દેશભરમાં સમાંતર રીતે વ્યાપક દોરડાઓની ઝુંબેશ ચલાવી, જેની સામે ટોચના ઉદ્યોગગૃહો અને મધ્યમ કક્ષાના વેપારીઓ અત્યંત નારાજ થયા. એમાં દુર્ઘટના એ પણ બની કે આવી ઝુંબેશ અંતર્ગત જ્યાં દરોડા પાડવામાં આવ્યા અને બે નંબરની જંગી આવક ઝડપાઈ તેને IDS યોજનામાં સમાવી લેવાની અધિકારીઓને ના પાડી, જે કાયદા પ્રમાણે તો સ્વાભાવિક છે. પરંતુ વેપારીઓની દલીલ એમ છે કે વધુમાં વધુ કાળા નાણાં જાહેર કરાવવા માટે આવકવેરા અધિકારીઓએ ફોનથી અને રૂબરૂ દબાણ કર્યું અને તેને જે લોકો તાબે ન થયા ત્યાં દરોડા પાડવામાં આવ્યા, તો પછી એ દરોડા અંતર્ગત ઝડપાયેલી આવકને IDSનો આપવાને બદલે વધારાની આવક ઉપર 45% વધુ ટેક્સ શા માટે લેવામાં આવ્યો અને દંડ પણ વસૂલ કરવામાં આવ્યો. સ્ટોપ.